હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ભારતની 2021ની જે ગુજરાતમાં ભરતીઓ આવવાની છે તેના વિશે વાત કરીએ મિત્રો. તો તેમાં કઈ કઈ પ્રકારની ભરતી આવે છે, તેમાં ખાસ કરીને જે કંડક્ટરની ભરતી કે જેમાં સંખ્યા વધારવામાં આવી છે તે, તો ચાલો મિત્રો આપણે તેની સમજ મેળવીએ, એટલે કઈ કઈ ભરતીઓ છે તે જોઈએ. મિત્રો, જો આપને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ, જો આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે જે અમુક કદાચ નવા ફોર્મ ભરાય અમુક ભરતીઓના, તો એના વિશેની જે માહિતી ઓફિશિયલ પત્ર આપતા જ હું આપણને વિડીયો બનાવીને તેની સંપૂર્ણ માહિતી આપીશ. તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો આપણે વધીએ આગળ. તો આપણે સૌ પ્રથમ GSRTC કંડક્ટર વિશે જ માહિતી મેળવશી, કેમ કે એમાં 2389 એટલે કે 2389 ભરતીઓ છે. તેની કુલ જગ્યાઓ, આપણે લાયકાત અને એની વધારાની માહિતી કે જે આપને પેપરની જોઈ એ બધા જ લાયકાતની બધી જ ભરતીની તમને www.mygkguru.com મળી જશે મિત્રો. તો આપણે એની જગ્યા અને લાયકાતની વાત કરીએ છીએ અત્યારે, તો આમાં 98 ભરતી પ્લસ કરવામાં આવી છે, 98 જગ્યાઓ, કારણ કે 2021ની રદ થઈ તે માટે. તો મિત્રો, GS આ કંડક્ટર કે જેની હમણાં જ 15/3 સુધી એની આ ડેટ છે ફોર્મ ભરવાની, તો મિત્રો આપણને કુલ જગ્યા GSRTCની કંડક્ટરની 2389 છે, તેની લાયકાત 12+ હોવી જોઈએ. કદાચ ફેર કરી શકે જો એવો ઓફિશિયલ પત્ર આવે તો 12 પાસની જગ્યાએ તેઓ ગ્રેજ્યુએટ કરે. જો મિત્રો તમે 10 પાસ ઉપરની છે, 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએટ ત્રણેયના રિઝલ્ટ જોડશો, તો એ ત્રણેયમાંથી કમ્બાઈન થઈને જો જેમ ગ્રેજ્યુએટ હશો એમ વધારે નોકરી લાગવાના ચાન્સ છે, કારણ કે ત્રણેયના રિઝલ્ટનો ફેર પડે છે એમાં મિત્રો. એટલે 10 પાસની છે પણ તમે 12 પાસ હોય તો એની પણ મોકલી, ગ્રેજ્યુએટ તો એપ્લાય મૂકી દઈએ. હવે આપણે જોઈએ બીજી, તો કે GPSCની ભરતી. બીજી ભરતી આપણે જોઈએ GPSCની ભરતી મિત્રો. તો GPSCની ભરતીમાં કુલ જગ્યા 1450 છે, એ જગ્યા કદાચ વધી શકે છે. અને GPSCમાં સ્નાતક ડિગ્રી જોઈ છે લાયકાત, એ તો ખબર જ છે. અને વધારાની માહિતી તમે વેબસાઇટ આ ઉપર MyGKGuru પર મળી જશે. તો મિત્રો, GPSCની પણ આપણે ખબર પડી ગઈ છે, તેના ઘણા જ પેપર છે એ એમાં સોલ્વ કરીને MyGKમાં મૂકેલા છે. GPSCમાં જે સ્નાતક ડિગ્રી છે તે કદાચ ગવર્મેન્ટનું ઓફિશિયલ પત્ર આવે તો ત્યાં 12 પાસ થઈ, અત્યારે તો 12 પાસ કરેલી છે ઓફિશિયલ પત્રથી, કારણ કે જે ઓલું આંદોલન થયું હતું ત્યારે સ્નાતકમાંથી ફરીથી 12 પાસ કરવામાં આવ્યું હતું. તો મિત્રો, આ સ્નાતક અહીંયા લાયકાત આવવાની નથી, 12 પાસ ઉપર તમે ફોર્મ ભરી શકો છો, તે ખાસ નોંધ લેજો. ત્યાર પછી માહિતી છે જુનિયર ક્લાસની. તો તેની કુલ જગ્યાઓ 1000 કરતાં પણ વધારે છે, એટલે 1000 તો મિનિમમ છે અને કદાચ વધવાની શક્યતા છે. તેની લાયકાત 12 પાસ પણ મિત્રો, મેં જે સ્ટાર કર્યો એનો મતલબ એમ થાય કે કદાચ ગવર્મેન્ટનો ઓફિશિયલ પત્ર આવે તો એ ગ્રેજ્યુએટ તો કરી શકે છે, એ લોકો ગ્રેજ્યુએટ પણ લાયકાત ધરાવી શકે છે. તો અત્યારે તો મિત્રો એવું કદાચ ઓફિશિયલ પત્ર આવ્યો નથી, પણ આવશે તો હું તમને વિડીયો બનાવીને જણાવી જ દઈશ. તો જુનિયર ક્લાર્કમાં વધારે માહિતી માટે તમે MyGKGuru ઉપર જોઈ શકો છો. ત્યાર પછી જોઈએ ATDO અને સિનિયર ક્લાસ. તો તેમાં ATDOની કુલ જગ્યા 114 છે અને સિનિયર ક્લાસની 431 છે. તેની ડિગ્રી તો આપણે ખબર છે, લાયકાત સ્નાતક જ હોવી જોઈએ, એટલે કે ગ્રેજ્યુએટ જ હોવી જોઈએ. અને આ ફોર્મ મિત્રો ભરાઈ જ ગયા છે, એટલે આમાં કાંઈ વાંધો છે નહીં. આની કદાચ જગ્યાઓ વધી પણ શકે છે, કારણ કે લાસ્ટ યર કદાચ એક્ઝામ ન લેવાની હોય તો. હવે મિત્રો આપણે વાત કરીએ પીજી વેસલ યુધિક સહાયક સેવાઓ. તો પીજી વેસલની સહાયક સેવામાં તેની જગ્યા કુલ 881 છે મિત્રો, એમાં સ્નાતક ડિગ્રી કરેલી છે. PGSCમાં પહેલાં 12 પાસ હતું એ આપને ખબર છે, પછી સ્નાતક કરી અને કદાચ ફોર્મ ભરાઈ ગયા છે. આના સ્નાતક એટલે કે 12 પાસ કર્યું હતું, આમાં એવું લખેલું કે કદાચ એવું કીધું હતું કે ઇન્જિનિયર જે ગ્રેજ્યુએટ હોય છે એ લોકો ફોર્મ ન ભરી શકે, પણ આના માટે કોર્ટમાં અત્યારે કેસ ચાલી રહ્યો છે સુપ્રીમમાં. અને જો ચુકાદો આવશે ને એમ કે જે ઇન્જિનિયર સ્નાતક હોય ગ્રેજ્યુએટ હોય એ લોકો ફોર્મ પણ ભરી શકશે. તો મિત્રો હું આપને એનો વિડીયો બનાવી મોકલી દઈશ, તો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુ શેર કરજો તમારા મિત્રોને. ત્યાર પછી જોઈએ આપણે DGVCL. DGVCLમાં 400 ને
42 જગ્યાઓ છે, તેની લાયકાત પણ સ્નાતક છે. આમાં પણ મેં ઉમાં કીધું એમ જ, જો એ ઇન્જિનિયરને સ્નાતક હોય એને કદાચ ફોર્મ ભરવા માટે ફોર્મ પરવાનગી મળી જાય, ઓફિશિયલ પત્ર આવી જાય, ચુકાદો મળી જાય કોર્ટમાં, તો આમાં પણ ડિગ્રીમાં તમે ફોર્મ ભરી શકો છો ઇન્જિનિયરવાળા પણ. તો હવે એની વધારે માહિતી તમને માજી કે ગુરુમાંથી મળી જશે. હવે વાત કરીએ UGVCL, તેમાં 246 જગ્યા છે. આમાં ડિગ્રી લાયકાત છે, પણ આમાં જ એમ જ ગ્રેજ્યુએટ જો આવી જાય, ગ્રેજ્યુએટ છે એટલે ઇન્જિનિયર ગ્રેજ્યુએટ આવી જાય, તો એ લોકો પણ ફોર્મ ભરી શકશે. ત્યાર પછી હવે આપણે વાત કરીએ તો મિત્રો શિક્ષકની ભરતી, કે જે હમણાં છેલ્લા લાસ્ટ 2 થી 3 વર્ષ થયા એની ભરતી જ થઈ નથી, તો તેમાં તમારે TET 1 2 અને TAT ની એક્ઝામ, તેમાં કોઈ ચોક્કસ સંખ્યા એટલે કે સીટની કુલ જગ્યા કેટલી છે એની કોઈ જોગવાઈ હજી આપી નથી. પણ જો મિત્રો જેવી આવશે એવી જ હું તમને વિડીયો મોકલાવી દઈશ. તો જે કોઈ તૈયારી કરતા હોય મિત્રો, ત્યાંની તૈયારી ચાલુ રાખે. અને મિત્રો આપ કયા કઈ ભરતી આમાંથી કઈ ભરતીની તૈયારી કરો છો તે મને કોમેન્ટ કરી પ્લીઝ જણાવજો, જેથી મને ખબર પડે કે વધુ કઈ રીતે ડિગ્રીના કઈ લાયકાતના અને કઈ ભરતી વિશેના વિડીયો મૂકવા મારે. અને મિત્રો વધારાની માહિતી આપણને આમાં સ્નાતક એટલે ગ્રેજ્યુએટ તો જોઈએ જ, અને વધારાની માહિતી તમને માયજી કે ગુરુમાંથી મળી જશે. ત્યાર પછી જે મિત્રો ગ્રામ સેવક જગ્યા, ગ્રામ સેવક હોય નહીં તેની કુલ જગ્યાઓ છે 1100થી માંડીને 1350 સુધીની, એની વચ્ચે અથવા તો તેટલી હોઈ શકે છે મિત્રો. તેની લાયકાત છે 12 પાસ, પણ કદાચ એમાં સુધારો થઈને ગ્રેજ્યુએટ થઈ શકે છે, પણ મોટે ભાગે તો થવાપાત્ર છે જ નહીં. પછી જે આપ રાહ જોઈ રહ્યા છો જેની PSI અને ASI, 2018માં જ્યારે છેલ્લી ભરતી થઈ હતી ત્યારે 350 જોગાઈ હતી, એ પ્રમાણે અત્યારે જગ્યાઓ 350 છે, અને કદાચ અત્યારે હાલમાં તો 700 હોવી જોઈએ, 700 પણ થઈ શકે છે ડબલ. અને લાયકાત છે સ્નાતકી, તો એમ નામ છે મિત્રો કદાચ ડબલ ભરતીઓ પણ થઈ શકે છે 350 11 700. તો મિત્રો આપણને હું એ જણાવી દઈશ. ત્યાર પછી મિત્રો બિન સચિવાલયની એક્ઝામ, કે જેમાં કુલ જગ્યાઓ 3900 છે એટલે કે 4000ની આસપાસ છે. તેની લાયકાત સ્નાતક છે, અહીંયા કદાચ હવે 12 પાસ કરેલો કરવાની જે છે એ કદાચ થઈ ચૂક્યું છે મિત્રો સ્નાતકની જગ્યાએ. અને જો નહીં થયું હોય તો વિચારે છે ગવર્મેન્ટ બિન સચિવાલયમાં 12 પાસ ઉપર કરવાની, બિન સચિવાલયમાં 12 પાસ કરવાની. આગળ GPSCમાં તમને કીધું એ જ પ્રમાણે કે આ બિન સચિવાલયમાં ઓલું આંદોલન થયું હતું, સોરી GPSCમાં મારાથી બોલાઈ ગયું, કે આમાં સ્નાતકમાંથી 12 પાસ કરી લીધું છે અત્યારે ગવર્મેન્ટે. આ GPSCનું આઈડી મિત્રો, આમાં સ્નાતક ડિગ્રીમાં કશો જ ફેરફાર નથી થયો, તેમાં એમનામ જ છે GPSCમાં. ત્યાર પછી જોઈએ ફોરેસ્ટ ગાર્ડ, વન વિભાગ અધિકારીની જગ્યાઓ, કે જેનું ખૂબ જ મહત્ત્વ છે. તેમાં કુલ જગ્યાઓ 370 જેટલી છે મિત્રો, અને એમાં 12 પાસ અથવા તો એ ગવર્મેન્ટ લાયકાત વધારીને કદાચ એને ગ્રેજ્યુએટ પણ કરી શકે છે, જ્યાં સ્ટાર અહીંયા ગ્રેજ્યુએટ થવાની શક્યતા હોય છે મિત્રો. એટલા માટે હું સ્ટાર કરતો જાઉં છું. વધારે માહિતી તમને માય જીકે ગુરુમાં મળી જશે, તેમાં વન વિભાગને લગતી માહિતી તો હોય છે પણ બહુ ઓછી હોય છે મિત્રો. એવું લાગે તો આપ પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો, તો હું આપણને વન વિભાગ વિશેની માહિતીના વિડીયો બનાવીને પણ મૂકી દઈશ. ત્યાર પછી છે પોલીસ કોન્સ્ટેબલની જગ્યા, તો એ કે મિત્રો આપણે આતુરતાથી જઈએ છીએ, અને બજેટમાં પણ કીધું હતું કે હમણાં 12 પડીએ, તેમાં કે 10000થી વધારે 12000 કદાચ સુધીની હોઈ શકે છે ભરતીઓ. તો આપણે અને એનું લાયકાત તો ખાલી 12 પાસ જ છે, તો મિત્રો તમે આની તૈયારી કરતા જ રહેજો. ત્યાર પછી આપણે જોઈએ તલાટી કમ મંત્રીની જગ્યાઓ, 1800 જેટલી છે, એની લાયકાત 12 પાસ અથવા તો 12 પાસથી વધી શકે છે મિત્રો, એની જગ્યાઓ પણ વધારો થઈ શકે છે, અને 12 પાસ કરતાં વધે છે એટલે કે એમાં ગ્રેજ્યુએટ કરવાનું સરકાર વિચારે છે. જો એના પ્રબંધે કોઈ ઓફિશિયલ પત્ર કે પ્રમાણપત્ર આવે તો હું આપણે ચોક્કસ એક વિડીયો અલગ બનાવીને જણાવી દઈશ. અને આને વધારે માહિતી માટે મિત્રો MyGKGuru.in પર આપણને મળી શકે છે. જો આપને આ પસંદ આવ્યું હોય અને આપ વધુ માહિતી મેળવવા ઈચ્છતા હોય, પ્લીઝ મારી ચેનલ લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ, આભાર.